બારડોલી તાલુકાના સરભોણ ગામમાં મંગળવારથી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકડાઉન 2 મે રવિવાર સુધી લાગુ રહેશે. બધી ને વધી રહેલા કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ગામના સરપંચ અને આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં હવે કોરોના બેકાબુ બન્યો છે ત્યારે ગામડાઓમાં લોકડાઉન થઈ રહ્યા છે. સુરત જિલ્લાના બારડોલી સહિત સુરત જિલ્લામાં કોરોનાનો ચેપ ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે. રોજના અનેક લોકોના કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે તો કેટલાક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, જેને કારણે ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા છે. બારડોલી તાલુકાના સરભોણ ગામમાં પણ સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બારડોલી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પરીક્ષિત દેસાઈ, સરપંચ રક્ષા રાઠોડ સહિતના અગ્રણીઓએ રવિવારના રોજ વેપારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં સરભોણ અને આજુબાજુના ગામોમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે એક અઠવાડિયા માટે બજાર બંધ રાખવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વેપારીઓએ પણ સંમતિ દર્શાવતા મંગળવાર તારીખ 27 એપ્રિલથી 2 મે સુધી ગામનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી સંક્રમણની ચેઇન તોડવામાં સફળતા મળી શકે. મારું નામ રક્ષાબેન કેતનભાઈ રાઠોડ છે. હું સરભોણ ગામની સરપંચ છું. હાલ ચાલી રહેલ કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમારા કારોબારી બારડોલી તાલુકાના કારોબારી અધ્યક્ષ પરીક્ષિતભાઈ દેસાઈ, ગ્રામજનો, ગામના આગેવાનો અને વેપારી મંડળ અમે સૌએ ચર્ચા કરીને મંગળવારથી રવિવાર સુધી અમે સ્વૈચ્છિક લોકડાઉન રાખેલ છે. ગામના સૌ સુરક્ષિત રહે એ જ અમારી ઈચ્છા છે.